વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના પાટનગર, ગાંધીનગર તથા અમદાવાદમાં કુલ રૂપિયા 1200 કરોડના વિકાસલક્ષી કાર્યોનું ઓનલાઈન લોકાર્પણ કર્યું હતું, જેમાં અત્યાધુનિક ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તથા 790 કરોડના ખર્ચે ત્યાં નિર્મિત 5-સ્ટાર હોટલનું પણ લોકાર્પણ કર્યું હતું. સાયન્સ સિટીમાં 260 કરોડના ખર્ચે નિર્મિત એક્વાટિક ગેલેરી તથા 127 કરોડના ખર્ચે બનેલી રોબોટિક ગેલેરીનું પણ ઈ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાનના વતન તેમના મતક્ષેત્ર એટલે કે વડનગરથી વારાણસીની નવી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુંબઈમાં ભારે વરસાદને કારણે દર વર્ષે ચોમાસામાં સર્જાતા દ્રશ્યો આ વર્ષે પણ જીવંત થયા છે. માયાનગરીમાં માર્ગો પર નદીઓ વહી રહી હોય તેવી સ્થિતિ છે. બીજી તરફ આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં પણ નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. અમરેલી, પોરબંદર, ધોરાજી, જેતપુર, ગોંડલ વગેરે પંથકમાં મેઘરાજાની સતત હાજરી જોવા મળી રહી છે. દ્વારકામાં પણ આજે વરસાદે ધીમી ધારે પુનરાગમન કર્યું હતું. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. કોરોનાને કારણે બોર્ડના વિદ્યાર્થીઓને પણ આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ આગલા ધોરણના ગુણો તથા એકમ કસોટીના આધારે આપવામાં આવશે, જેને પગલે વિદ્યાર્થીઓમાં પરિણામ અંગે ભારે અવઢવ અને આતુરતા હતી. આવતીકાલે તમામ અવઢવ અને આતુરતાનો અંત આવશે. બોર્ડની વેબસાઇટ result.gseb.org પર સવારે 8 કલાકે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર થઈ જશે. જામનગરના મોખાણા ગામના વાડી વિસ્તારોમાં છેલ્લા 48 કલાકથી અંધારપટ છે. વારંવાર થતા અનિશ્ચિત અને લાંબા વીજકાપથી ખેડૂતો પરેશાન છે. હાલ વાવણીની ઋતુ હોવાથી વીજળીના અભાવે ખેતી થઈ ન શકતા ખેડૂતો રોષે ભરાયા છે. સમગ્ર મુદ્દે PGVCLના અધિકારીને આવેદન પાઠવી સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી.